आप जो रहा जी 24 कलाक मारा गाम नी वात मारा नगर नी वात साथे हूँ छू मिहिर रावल। सौथी पहला वात करे इंजेक्शन नी, जी 24 कलाक साथे वडोदरा ना डॉक्टर शीतल मिस्त्री ए खास वात करी। डॉक्टर शीतल मिस्त्री इंजेक्शन विषय खास वात करी, चरबी स्नायु चामड़ी मणका मा इंजेक्शन अपाता होय छे, दांत ना ऑपरेशन माटे अवाड़ा मा इंजेक्शन आपवामां आवे छे, वेक्सिन ना इंजेक्शन खभा ना स्नायु मा आपवामां आवे छे, खभा ना स्नायु मा आपवाथी रोग प्रतिकारक शक्ति वधे छे, 2 ml करता पण वधु दवानुं इंजेक्शन खापाना भागे अपाय छे, 2 ml करता ओछुं इंजेक्शन खभाना स्नायुमां अपाय छे, कोरोना वेक्सिन खभाना स्नायुमां अपाती असरकारकता वधु जोवा मळे छे। कोरोना वायरस सहित अनेक बीमारियोंमां अलग अलग प्रकारना इंजेक्शनो लोकोने आपवामां आवता होय छे, त्यारे कया कया प्रकारना इंजेक्शन होय छे अने कया रोगमां कयो इंजेक्शन आपवुं हितावह छे ते जाणવા માટે આપણે વાત કરીશું વડોદરાના જાણીતા ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ સાથે। તેમની સાથે પૂછીશું, સર શું કહેશો, કયા કયા પ્રકારના ઇન્જેક્શનો હોય છે અને આ ઇન્જેક્શનો કયા ઇન્જેક્શન કઈ બીમારીમાં આપવામાં આવતું હોય છે? આમ તો મેડિકલ ટ્રીટમેન્ટમાં ઓરલ મેડિસિન અને ઇન્જેક્શન આમ બે મુખ્યત્વે થેરાપી હોય છે। ઇન્જેક્શનો આપણે ઇન્ટ્રાવિનસ એટલે વેનની અંદર ઇન્જેક્શન આપી શકીએ, ચરબીમાં ઇન્જેક્શન આપી શકીએ, દાખલા તરીકે ઇન્સ્યુલિન આપતા હોય તો ચરબીમાં આપતા હોઈએ છીએ। જૂના જમાનામાં રેબિઝની વેક્સિન આવતી ડ્યુટીની આજુબાજુ આપણે ચરબીમાં આપતા હતા, લોહી પાતળું થવાનું ઇન્જેક્શન છે એ પણ આપણે ચરબીમાં આપતા હોઈએ છીએ। IVE ઇન્જેક્શનમાં યુઝ્યુઅલી આપણે એન્ટીબાયોટિક વાપરતા હોય છે, જેથી રોગની સામે રક્ષણ આપવા માટે એન્ટીબાયોટિકનું બ્લડમાં લેવલ તરત જ ઊંચું આવી જાય છે અને આ દવાની બાયો અવેલેબિલિટી એટલે કે રોગ સામે લડવા માટેનું લેવલ વહેલું કેવી રીતે આવે એ ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શનથી મળતું હોય છે, જેનાથી રોગ પર જલ્દી કાબુ મેળવી શકાય છે। ઓરલ મેડિસિન આવતી હોય છે અને ઘણી વખત ઓરલ વેક્સિન આવતી હોય, ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન આવતી હોય, એનેસ્થેસિયાના ઇન્જેક્શનો આપણે કરોડના મણકામાં આપતા હોઈએ અથવા આંખની આજુબાજુ આંખની સર્જરી વખતે આપતા હોય, દાંતની આજુબાજુ દાંતની સર્જરી વખતે આપતા હોઈએ, આમ અલગ અલગ પ્રકારના થેરાપી મેડિકલ સાયન્સમાં અવેલેબલ છે। આપણે જોયું છે કે કેટલાક લોકો જે ઇન્જેક્શન છે તે હાથ પર પણ લગાડતા હોય છે, કેટલાક થાપા પર પણ લગાડતા હોય છે, કેમ અલગ અલગ આવી રીતના લગાવે છે અને કઈ બીમારીમાં હાથ પર ને કઈ બીમારી પર થાપા પર લગાડતા હોય છે? આમાં મુખ્યત્વે લોકલ એનેસ્થેસિયા આપવું હોય તો આપણે સબક્યુટેનિયસ ઇન્જેક્શન, ઇન્સ્યુલિન આપવું હોય તો ચરબીમાં આપતા હોઈએ છીએ। જ્યારે આપણે વોલ્યુમ મોટું હોય કે 2-5 ml કરતાં વધુ પ્રમાણમાં ઇન્જેક્શન આપવાની જરૂર જાણે તો આપણે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટનો ઉપયોગ કરતા હોય છે। ઇન્ટ્રામસ્ક્યુલરમાં પણ એક ખભો અને થાપું એમ બે જગ્યા છે, ખભા પર આપણે 2 ml સુધીનું વોલ્યુમ હોય ઇન્જેક્શનનું તો એ ઓછું પેઇનફુલ અને ઓછી સાઇડ ઇફેક્ટ આવે છે, મોટું વોલ્યુમ હોય તો એને થાપા પર આપવું પડે અથવા થાઈના બહારના ભાગ પર પણ નાના બાળકોમાં આપી શકતા હોય છે। જે રીતના વાત કરીએ તો જે નાના બાળકો છે તેમને ખાસ કરીને ક્યાં ઇન્જેક્શન આપવામાં આવતું હશે અને તેમના માટે કયું હિતાવ છે? નાના બાળકોનું જે હાથરા મસલ છે એ ખૂબ પાતળા હોય શરૂઆતમાં અને બહુ ડેવલપ ના થયેલા હોય તો થાઈના મસલ સારા હોય છે, તો થાઈના બહારના ભાગે મધ્યમાં આ ઇન્જેક્શન આપવાથી વેક્સિનના રિસ્પોન્સ સારા આવતા હોય છે। કોરોના વેક્સિનની જો વાત કરીએ બધી જગ્યા જોવા જઈએ તો હાથ પર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, તો કોરોના વેક્સિનને શા માટે હાથ પર જ આપવામાં આવી રહ્યું છે? એ તો કોઈપણ વેક્સિન હાથમાં મસલની અંદર આપવામાં આવે તો એના જે એન્ટીજન છે એનું પ્રોસેસિંગ સારું થાય છે, એની મૂવમેન્ટ સારી થાય છે અને એન્ટીજન પ્રેઝન્ટ કરવાવાળા જે સેલ હોય છે એ પણ મસલમાં સારા હોય છે અને મસલમાં ઇન્જેક્શન આપવાથી સાઇડ ઇફેક્ટ ઓછી થાય છે। ચરબીમાં આ વેક્સિનોમાં એડજુવન્ટ એડ કરેલા હોય છે, દાખલા તરીકે એલ્યુમિનિયમના સોલ્ટ એડ કર્યા હોય કે પ્રિઝર્વેટિવ એડ કર્યા હોય તો ચરબીમાં આપવાથી એ ત્યાં ને ત્યાં પડી રહે છે, લાંબો સમય આ પ્રોટીન મોલેક્યુલ કે જેને આપણે એન્ટીજન કહીએ છીએ એ પડી રહેવાથી લાંબા સમય એનું ડીનેચરેશન થઈ જાય છે, એટલે ખલાસ થઈ જાય છે અને જોઈએ એવો ઇમ્યુન રિસ્પોન્સ મળતો નથી। એટલે આમ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવાથી જે પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાની વાત છે એ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનથી વધુ સારી રીતે થાય છે, છતાં કંપની મેન્યુફેક્ચર પોતે ઇન્જેક્શન વેક્સિન કઈ ગાઈડલાઇનથી આપવા એ લોકો ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરતા હોય છે। મોટાભાગની વેક્સિન આપણે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી આપતા હોય છે, ઘણી વેક્સિન કંપની સબક્યુટેનિયસ રૂટથી પણ આપણને એડવાઇઝ કરતી હોય છે, ઘણી વેક્સિન ઓરલ છે, દાખલા તરીકે પોલિયો વેક્સિન છે આપણે ઓરલ ટીપા પીવડે છે, ટાઇફોઇડ વેક્સિન છે, કોલેરાની વેક્સિન છે, રોટા વાયરસ છે, અમુક વેક્સિન સ્પ્રેના રૂમમાં ઇન્ફ્લુએન્ઝાની સ્પ્રે વેક્સિન પણ આવી હતી એટલે એનાથી પણ એન્ટીબોડી પ્રોડ્યુસ કરતી હોય છે। સબક્યુટેનિયસ માટે MMRની વેક્સિન છે, વેરિયોસોલા છે, યલો ફીવર છે, મેનિંગોકોકલ છે, પરંતુ આ વેક્સિન સબક્યુટેનિયસ આપવાનું કંપની કહે છે, પરંતુ જો એને ઇન્ટ્રામસ્ક્યુલર આપી દીધી હોય તો પણ ઇમ્યુન રિસ્પોન્સ સારો જ આવે છે અને ભૂલથી ઇન્ટ્રામસ્ક્યુલર અપાઈ જાય તો એનું રીડોઝિંગ કરવાની જરૂર અથવા ફરી આપવાની જરૂર હોતી નથી, એટલે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન
એમાં સાઈડ ઇફેક્ટ ઓછી છે, એનાથી ઇમ્યુન રિસ્પોન્સ સારો આવે છે, એન્ટીબોડીનું પ્રોડક્શન સારું થાય છે, એટલા માટે આને ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. તો જે રીતના ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ સાથે વાત કરી, તેમને ઇન્જેક્શનના અલગ અલગ પ્રકારની જાણકારી આપી, સાથે સાથે જે કયા કયા રોગમાં કઈ ઇન્જેક્શન ક્યાં આપવા જોઈએ તેની પણ માહિતી આપી છે. ચોક્કસથી જે ઇન્જેક્શનનું જો વાત કરવામાં આવે તો જેનું પ્રમાણ 2 કરતાં ઓછું હોય તેને હાથ પર આપવામાં આવે છે, અને જેનું પ્રમાણ 2 થી 5ની વચ્ચે હોય છે તેવા ઇન્જેક્શનને થાપાના ભાગે આપવામાં આવે છે, જેના કારણે તેની અસરકારકતા વ્યક્તિમાં વધુ સારી જોવા મળે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપ સક્રિય થઈ ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ પક્ષ સક્રિય થયો છે. અમદાવાદ એનએક્સી ખાતે શહેર ભાજપની બેઠક મળી. અમદાવાદ ભાજપ પ્રભારી આઈકે જાડેજા હાજર, શહેર ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા. બેઠકમાં પૂર્વ કોર્પોરેટર પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ સક્રિય બન્યું છે. અમદાવાદ એનએક્સી ખાતે શહેર ભાજપની આ બેઠક મળી, જેમાં આઈકે જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થોડા જ સમયમાં આવી શકે છે, આવતા મહિને તેની જાહેરાત થઈ શકે છે. એ પહેલા હવે ભાજપે પોતાની તમામ રણનીતિઓ ઘડી લીધી છે અને માઇક્રો લેવલ પર દરેક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત સહિતના જે પણ એકમો છે તે તમામ જગ્યાએ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સીધાજી અમદાવાદથી સંવાદદાતા અર્પણ કાયદાવાળા ફોન લાઇન પર જોડાયેલા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યોની હાજરીમાં આ બેઠક બોલાવવામાં આવી છે. અર્પણ, શહેર ભાજપ પ્રમુખ હાજર છે, આઈકે જાડેજા પણ હાજર છે, પૂર્વ કોર્પોરેટર્સ પણ હાજર છે, કયા પ્રકારની સમીક્ષા કરવામાં આવી આગામી ચૂંટણીને લઈ? મિહિર, હવે કોઈ પણ સમય જયારે રાજ્યની જે મહાનગરપાલિકાઓ છે એટલે કે તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોઈ પણ સમય આવી શકે છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો પ્રદેશ ઉપાધ્યક્ષ અને અમદાવાદ શહેર ભાજપના જે પ્રભારી છે આઈકે જાડેજા, તેમની અધ્યક્ષતામાં મહત્વની ભાજપની બેઠક હાલમાં એનએક્સી ખાતે શરૂ થઈ છે, જેનામાં શહેરના 2 સાંસદ છે, અન્ય ધારાસભ્યો છે, ભાજપના વિવિધ હોદ્દેદારો છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના તાજેતરમાં જેમની મુદત પૂર્ણ થઈ છે તેવા હોદ્દેદારો અને કેટલાક કોર્પોરેટરો, આ ઉપરાંત વિવિધ મોરચાના જે પ્રમુખો છે જેમને વિધાનસભા મુજબ જે જવાબદારી સોંપવામાં આવી છે, તમામ જે ભાજપના હોદ્દેદારો છે તેમની મહત્વની બેઠક ચાલી રહી છે. અને આઈકે જાડેજાએ હમણાં જ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમનો એકમાત્ર ઉદ્દેશ છે આગામી કોર્પોરેશનની ચૂંટણીઓ, એટલે કયા મુદ્દાની સમક્ષ, કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવું, શહેરમાં વાતાવરણ કેવા પ્રકારનું છે, લોકોના કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા, પાછલા 5 વર્ષમાં ભાજપે જે કામો કર્યા છે તેને લોકો સુધી પહોંચાડવા, કોને શું જવાબદારી સોંપી, સોશિયલ મીડિયા પર કઈ રીતે પ્રચાર કરો, આવા તમામ મુદ્દાઓની ઝીણવટપૂર્વક હાલમાં ચર્ચા કરવામાં આવી રહી છે. અને સાથે તમામ લોકોને વિવિધ મુદ્દાની, વિવિધ બાબતોની જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે. બીજું, આગામી 1 સપ્તાહ બાદ ભાજપની શહેર ભાજપની એક મહત્વની ચિંતન બેઠક પણ મળવાની છે કે જેનામાં આ જ કોર્પોરેશનની ચૂંટણીને લઈને વધુ કેટલીક રણનીતિ નક્કી કરવામાં આવશે અને લોકો સમક્ષ આગામી સમયમાં કઈ રીતે જવું, કઈ રીતે લોકોના મહત્તમ વોટ મેળવવા તેનું આયોજન એ ચૂંટણીમાં કરવામાં આવશે. આભાર અર્પણ આ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદ એનએક્સી ખાતે અમદાવાદ શહેર ભાજપની બેઠક મળી, જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત નેતાઓ, પૂર્વ કોર્પોરેટર્સ, આઈકે જાડેજા સહિતના ધારાસભ્યો પણ હાજર રહ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જે આવી રહી છે લક્ષ્યમાં રાખીને, તેમજ સંગઠનના આગામી કાર્યક્રમોને ધ્યાને લઈને અમદાવાદ શહેરની ભારતીય જનતા પાર્ટીની એમપી, એમએલએ, પદાધિકારીઓ અને જુદી જુદી વિધાનસભાના પ્રભારીશ્રીઓ, મોરચાના પ્રમુખશ્રીઓ વગેરેની એક બેઠક રાખવામાં આવેલ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ એમને પણ આમાં સામેલ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીઓ માટેની તૈયારીઓનું સ્વરૂપ કયા પ્રકારનું હોઈ શકે, એનું આયોજન કયા પ્રકારનું હોઈ શકે, એના માટેની કેટલીક બાબતો આજની આ બેઠકમાં નક્કી થવાની છે. અરવલ્લી જિલ્લામાં નદીકાંઠાના ગામોના ખેડૂતો ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂંડનો આતંક એટલો બધો છે કે ખેડૂતો રાત્રે ઉજાગરા કરી પહેરો ભરવા મજબૂર થયા છે. ભૂંડોએ ઉભા ઘઉંના ટપક પદ્ધતિની નળીઓ ઉખાડીને ફેંકી દીધી છે, ખેડૂતોના ઘઉં ખોદી નાખ્યા છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં ભૂંડને રોકવા પહેરો ભરવો હોય તો ખેડૂતો કેવી રીતે ભરે? ભૂંડ ખેડૂતો પર હુમલો કરે તેનો પણ ખતરો રહે છે. ખેડૂતો પર આવેલી આફતને જાણવા ઝી 24 કલાકની ટીમ પહોંચી અરવલ્લીના પહાડપુર ગામમાં. ગામના એક ખેડૂતનું કહેવું છે, 50 વીઘાથી વધુ જમીનમાં ઘઉં અને બટાટા જેવા પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ નદી કિનારા વિસ્તારમાં જ્યાં ઘઉં અને બટાટાનો પાક ઉગી ગયો છે ત્યાં ભૂંડ અને નીલગાય આવી જતા ભારે નુકસાન થયું છે. મોંઘા ભાવનું બિયારણ લાવી વાવેલા પાકનો દાટ વાળી નાખ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર લાંબી તારની વાડ લગાવી આપે જેથી તેમની સમસ્યા હલ થઈ જાય, અથવા તો આખા ગુજરાતમાંથી ભૂંડિયાઓનો ખાતમો બોલાવી દે જેથી કાયમી સમસ્યા હલ થઈ જાય. પાર્ટુ ગામમાં નદી કિનારે 50 થી 60 વીઘા જેટલી જમીન આવેલી છે, ક્ષત્રિય સમાજની છે, પટેલ સમાજની છે. એમાં રાતે 12 થી 4 ની વચ્ચે ભૂંડ અને રોજ એટલા પ્રમાણમાં આવે છે કે ખેડૂતોના ઘઉં અને બટાકાને બિલકુલ ઘણું નુકસાન કરી નાખે છે. એટલે ખેડૂતો બચારા થાકી ગયા છે સહન કરીને. જો સરકાર દ્વારા અને ફોરેસ્ટ ખાતા દ્વારા તારની વાડનું આયોજન કરવામાં આવે તો ખેડૂતોને ઘણી રાહત થાય એવી છે. વારંવાર નજીકમાં જંગલ અને નદીનો કિનારો આવેલો છે, તેથી ભૂંડ અને રોજ વારંવાર આવે છે અને રાતના બહુ નુકસાન કરે છે. આખી રાત બેસી રહેવાતું નથી. તેના માટે સરકાર શ્રી કોઈ અને તારની વાડની સબસિડીવાળી અથવા કોઈ બીજું રાહતનું થાય તો કરવા. સારું. જીટીયુની પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. કોલેજના એન્જિનિયરિંગ ફાર્મસીના વિદ્યાર્થીઓ આ માંગ કરી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષાની તક આપવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને નજીકના સેન્ટર નથી મળતા જેથી હાલાકી થાય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાની તારીખ આવતીકાલે જાહેર થાય તેવી શક્યતા છે. તેની વચ્ચે વિદ્યાર્થીઓની આ માંગ છે કે તેમને ઓનલાઈન પરીક્ષા તેમને આપવાનો મોકો આપવામાં આવે. દિવાળી બાદ કોરોનાના કેસોની સંખ્યા વધતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાની તારીખોનું એલાન થયું હતું તેને રદ કરવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ જોકે હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. આપણી સાથે જીટીયુ હસ્તક કોલેજોના કેટલાક એન્જિનિયરિંગમાં અભ્યાસ અને કેટલાક ફાર્મસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. શું નામ છે તમારું, ક્યાં અભ્યાસ કરો છો? હું મારું નામ અર્શિલ પટેલ છે, હું ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરું છું. અર્શિલ, શું માંગ છે તમારી? કારણ કે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે તેવી વાત છે, પરંતુ શું ઈચ્છા છે તમારી? જે પ્રમાણે જીટીયુએ નિર્ણય લીધો છે કે આફ્ટર વેક્સિનેશન તરીકે વેક્સિન આયા પછી એક્ઝામ લેવાય, તો એ સમયગાળો બહુ જ દૂર થઈ જાય એવો દેખાઈ રહ્યો છે. તો જેના પરથી એવું ગણી શકાય કે બંને સેમિસ્ટરની જોડે એક્ઝામ આવી જાય અને જેના પરથી પ્રેશર અમારા ઉપર આવે છે. હજુ તો 5મા સેમની એક્ઝામ પતી પણ નથી અને 6ઠું સેમ ચાલુ થઈ ગયું છે. તો બસ અમારા સ્ટુડન્ટની માંગ એક જ છે કે વેક્સિનેશન આવ્યા પછી એક્ઝામ લેવાથી સમયગાળો બહુ જ લાંબો થઈ જશે અને જો કદાચ કોરોનાના કેસો અત્યારે હાલ વધી રહ્યા છે, કોઈ પણ પ્રકારે એનું માર્ગદર્શન આવ્યું નથી, તો બને ત્યાં સુધી ઓનલાઈન એક્ઝામ લેવાય, જેના કારણે અમારી એક્ઝામ છે એ વહેલી પતી જાય, તો એ પ્રમાણે અમને દરેક વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે એમ છે. અચ્છા, અગર જીટીયુ દ્વારા ઓફલાઈન એક્ઝામ લેવામાં આવે છે તો તૈયાર છો તમે? ઓફલાઈન એક્ઝામ લેવા માટે તૈયાર છે, પણ એના માટે પૂરેપૂરી પ્રિકોશન રહી શકે એમ નથી. જે પ્રમાણે IIT મદ્રાસમાં અત્યારે કેસો આવી રહ્યા છે, જેમાં 100 કરતાં વધારે કેસ આવી ચૂક્યા છે અને બીજી પણ આવા ઘણા બધા કિસ્સાઓ થઈ ચૂક્યા છે, કે જેનાથી ઓફલાઈન સ્ટુડન્ટને ભેગા કરવામાં બહુ મોટું રિસ્ક દેખાઈ રહ્યું છે. એટલે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ મળવો જોઈએ એવું તમારું માનવું? હા. શું માનો છો તમે, કારણ કે અત્યારની પરિસ્થિતિમાં જે રીતે પરીક્ષાઓની તારીખનું એલાન થયું નથી, તો ક્યાર સુધીમાં પરીક્ષાની તારીખનું એલાન થવું જોઈએ એક વિદ્યાર્થી તરીકે શું માનો? પરીક્ષાનું તારીખનું એલાન તો એકદમ નજીકના સમયમાં થઈ જવું જોઈએ અને જીટીયુની ઓનલાઈન એક્ઝામ કે ઓફલાઈન એક્ઝામ જે પણ લે એમાં એનો સમયગાળો છે તે 1 થી 1.5 મહિના સુધીનો ચાલી રહ્યો છે અને એમાં અમારે 5 થી 7 પેપર હોય, એમાં બહુ જ 1-2 દિવસની રજા વચ્ચે આપવામાં આવે છે. તો એમાં જો સ્ટુડન્ટ 4 પેપર કે 5 પેપર પછી એનું પોઝિટિવ આવે કે એને કોઈ સિમ્ટમ્સ દેખાય કોરોનાના, તો એ સ્ટુડન્ટ છે એ પોઝિટિવનો ટેસ્ટ નહીં કરાય. બટ ઘણી બધી પરીક્ષાઓ અત્યાર સુધી આ રીતે યોજાઈ ગઈ છે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, તો તમને છતાં બી તમને હજુ ડર છે ઓફલાઈન પરીક્ષામાં? તો JEE નીટની એક્ઝામ લેવા પણ એ 1 જ દિવસમાં પતી જાય છે. આ GTUની જેમ 10-15 દિવસ મહિનો સુધી નથી ચાલતી. તો અલગ અલગ જિલ્લાઓમાં પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવે તો વાંધો આવે? એ કેન્દ્રનો કોઈ વાંધો છે જ નહીં સાહેબ. આ એક્ઝામ છે ને બહુ લાંબી ચાલવાની છે અને જો 2-3 પેપર પછી પોઝિટિવ આવે અને જે 1-2 પેપર માટે બાકી રહી જાય તો એનું આખું સેમિસ્ટર આખું વરસ બગડે. એનું GTUએ હજી સુધી કોઈ જ કન્ફર્મેશન આપ્યું નથી કે એનું શું કરવામાં આવશે. ઓફલાઈન પરીક્ષાનો જ માત્ર વિરોધ કેમ ઈચ્છો છો કે ઓનલાઈન પરીક્ષા લેવાવી જોઈએ? ઓફલાઈન પરીક્ષામાં ઘણા કારણો છે.
જોવા જઈએ તો પહેલો કારણ સૌથી મેઇન તમને હું ગણાવું કે જેમ અલગ અલગ જિલ્લામાં તમે વાત કરી કે સેન્ટરો આપવાની જે માંગ એમણે વ્યવસ્થા કરી છે, તો એમાં તમને દાખલા તરીકે સમજાવું કે ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં એક જ સેન્ટર છે. આપણે ધારો કે દાખલા તરીકે એમ લઈ લઈએ કે આપણે વ્યારા બાજુ એક જ સેન્ટર છે, બરાબર. હવે ત્યાં એવું જરૂરી નથી કે જ્યાં ત્યાં સ્ટુડન્ટ છે બધાને ત્યાં જ મળશે, બરાબર. બીજી વસ્તુ એ કે કોઈ પણ સ્ટુડન્ટ જેને ત્યાં નથી મળતું તો એને બીજે જવું પડે છે, બરાબર. હવે બીજે જવું પડે મતલબ એનું ટ્રાવેલિંગ બહુ જ વધી જાય. આપણે તમે ગણી લો 35+ કિલોમીટર તો થઈ જ જાય. અચ્છા, ઘણી બધી જે ઓનલાઈન એક્ઝામ અત્યાર સુધીમાં લેવાઈ એવું જોવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી હતી ઓફલાઈન પરીક્ષાના માધ્યમમાં, તેઓનું ઓનલાઈનમાં વધારે ટકા આવી ગયા. જે સ્કોલર્સ હતા તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે ઓનલાઈન પરીક્ષા ન થવી જોઈએ, ઓફલાઈન જ વિકલ્પ આપવો જોઈએ. જો સર, આમાં એવું છે કે તમે ટકાવારી જોવા જાઓ તો અમારે રિસ્ક લેવાની વાત આવે છે, અને ગુજરાત યુનિવર્સિટીએ મતલબ કે તમારે પેન્ડેમિકનું વિચારવું પડે કે જે આ ચાલી રહ્યું છે. તમે ખાલી એક્ઝામ કઈ રીતે લેવી એ વિચારશો એ મતલબ નથી ને. અને ગઈ વખતે જે મતલબ અમને માસ પ્રમોશન મળ્યું ત્યારે 200 આસપાસ કેસ હતા, હવે 300 આસપાસ કેસ છે, તો બી જીટી એવું કહે છે કે અમે ઓફલાઈન એક્ઝામ લઈશું, તો એ તો નથી ને. અને ચાલો, ટકાવારીમાં ફરક પડે છે એનો કોઈ વાંધો નથી, ઓનલાઈન પરીક્ષા આપનારને ફાયદો થઈ જાય છે એનાથી કોઈ તમને ચિંતા પ્રોબ્લેમ નથી. ઓફલાઈન એક્ઝામ પણ અમે એવું કહીએ છીએ, ધારો કે જો ઓફલાઈન એક્ઝામ અમને લીધી અને 50 કિલોમીટર દૂર જો તમારું સેન્ટર હોય અને હવે અત્યારે હોસ્ટેલ બંધ છે, બરાબર છે, તો એમને ટ્રાવેલિંગ એસટીથી કરવું પડે, અને હવે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ 75%થી ઉપર તમે નથી કેપેસિટી, તો પછી એ કઈ રીતે ટ્રાવેલિંગ કરે? એક્ઝામમાં લેટ થઈ જાય તો એક્ઝામમાં એ લોકો શું કરે? અચ્છા, પરિણામની અંદર જે રીતે બેને વાત કરી તે રીતે પરિણામથી કોઈ પણ પરિણામ આવે વાંધો નથી, કારણ કે ઓનલાઈન પરીક્ષા આપનારને ફાયદો થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. ઓફલાઈન જે પરીક્ષા આપે છે સ્કોલર વિદ્યાર્થીઓની ટકાવારી ઘટી જાય છે. હા, ઓનલાઈન એક્ઝામમાં સૌથી વધારે સારું રહેશે, કારણ કે ઓફલાઈન એક્ઝામમાં હોસ્ટેલવાળાઓને પ્રોબ્લેમ થાય છે, અહીંયા અપડાઉન કરવામાં પ્રોબ્લેમ થાય છે હોસ્ટેલવાળાઓને, તો ઓફલાઈન લે એ ના સારું, તો ઓનલાઈન જ લેવી જોઈએ એક્ઝામ. કારણ કે ઓનલાઈન એક્ઝામમાં શું, સૌથી જેને કોરોના થયો હોય ક્વોરન્ટાઈન હોય તો એ આપી શકે ઓનલાઈન એક્ઝામ, અને જેને મતલબ ઓફલાઈનમાં શું એ ક્વોરન્ટાઈન થયેલો હોય તો એક્ઝામ ના આપી શકે, એને પ્રોબ્લેમ થાય એક્ઝામ આપવામાં. હાલ તો હજી જીટીયુ તરફથી પરીક્ષાની તારીખનું કોઈ એલાન કરાયું નથી, પરંતુ એન્જિનિયરિંગ અને ફાર્મસીના જે વિદ્યાર્થીઓ છે જેમણે પરીક્ષા આપવાની થઈ રહી છે તેમનું નવું સત્ર તો જીટીયુ તરફથી જરૂરથી કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે નવી તારીખોનું હજી એલાન નથી કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓની એક માંગ છે કે ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ તેઓને જીટીયુ તરફથી આપવામાં આવે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. ભાવનગર શહેરમાં ચાલી રહેલી ડ્રેનેજ લાઇનના ખાડામાં વાહનો ફસાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ પર ચાલી રહેલા ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે બે ટ્રક ખાડામાં ફસાઈ ગઈ. બોડી ગેટથી મેઘાણી સર્કલ અને મુનિદેરીથી ઘોઘા સર્કલ રોડ પર કામગીરી ચાલી રહી છે. ડ્રેનેજ લાઇનની કામગીરી અને ભારે વાહનોની અવરજવર વચ્ચે આખા રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. આજે પણ બંને જગ્યા પર ખોદકામ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા બે ટ્રક ફસાઈ ગયા. ખોદકામ કર્યા પછી ખાડો પૂરવાની કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાથી રોડ બેસી જાય છે, જેને કારણે વાહનો ફસાઈ જતા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના, જ્યાં ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. ડ્રેનેજ લાઇનની કામગીરીને કારણે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને ત્યાંથી પસાર થતા વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં રાંધણ ગેસના ભાવ વધારા સામે ગૃહિણીઓએ વિરોધ દર્શાવ્યો છે. ગૃહિણીઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. સગડીની જગ્યા પર ચૂલા પર રોટલી બનાવી વિરોધ કર્યો. 15 દિવસમાં સતત બીજી વખત આ વિરોધ કરવામાં આવ્યો. રાંધણ ગેસનો મોંઘો થતા ઘર ચલાવવું મુશ્કેલ બનતું હોવાનું ગૃહિણીઓનું કહેવું છે. ધાનેરા ડીસા હાઈવે પર વેપારીઓએ ચક્કાજામ કર્યું. ધાનેરામાં હાઈવેની કામગીરી અંગે વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. દુકાન આગળ માટી નાખતા દુકાનના માલિકોને હાલાકી. ધાનેરામાં નવીન પુલ નિર્માણનું કામ કોકળગાયની ગતિએ ચાલતા પરેશાની. 10 મહિનાથી વાહન ચાલકો તેમજ વેપારીઓ પરેશાન જોવા મળ્યા. સાબરકાંઠાના વિજયનગરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો. રખડતા ઢોરના ટોળાને કારણે વાહન ચાલકો પરેશાન થયા. પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે.
વડોદરાના પાદરાના લુણા ગામે વિદેશી પક્ષીઓ આવ્યા. છેલ્લા 5 વર્ષમાં વિદેશી પક્ષીઓની સંખ્યામાં વધારો થયો. કોરોનાને કારણે પ્રદૂષણ ઘટતા પક્ષીઓનું આગમન થયું. લુણા ગામે દર વર્ષે પેઇન્ટેડ સ્ટોક, નડી બગલો, ગજપાવ, નટકો, બ્રાહ્મણી બતક, કાજીઓ, જળમુરગો, કાકનસાર, ફાટી ચાંચ, સ્પૂનબિલ, કાળી ચાંચનો ઢોક સહિતના પક્ષીઓ પહોંચે છે. પક્ષીઓના આગમનથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ આનંદ જોવા મળ્યો. આપણા લુણા ગામમાં પક્ષીઓ આવે છે એ આપણું સૌભાગ્ય કહેવાય કે આપણા ગામમાં પક્ષીઓ આવે છે. અને આપણા ગામમાં બધા લોકોને એવું થાય છે કે લુણા ગામમાં પક્ષીઓ જોવા જઈએ આપણે. પણ અવારનવાર પક્ષીઓ શિયાળામાં આવે છે ઈંડા મૂકવા માટે, અને એમના બચ્ચા થાય નાના મોટા ત્યાં લગીને 2-3 મહિના 4 મહિના સુધીને આપણે તળાવમાં મચ્છી માટે જારી બી નાખવા નથી દેતા. એની ફૂલ કાળજી લેવામાં આવે છે કે ભાઈ કોઈ જારી નાખવાની નહીં, અને પક્ષીઓ આવ્યા છે બચ્ચા આપવા માટે તો એમને નુકસાન થાય ના, એટલે આપણે કોઈ મચ્છી કાઢવાની નહીં. એને તળાવ તો આપેલું જ નથી આપણે, એટલે મચ્છી ગામના લોકો છોકરાઓ કાઢતા હોય તો બી 3-4 મહિના ના જ કહે છે. કે લુણા ગામની અંદર જે વિદેશી પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે એ ઘણા વર્ષોથી પક્ષીઓ અહીંયા દર શિયાળામાં અહીંયા આવે છે. અને લુણા ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે, જેમ કે નટકો, સ્પૂનબિલ, પેન્ટેસ્ટોક જેને પી જાતનો ઢોક કહેવામાં આવે છે, કાળી જાતનો ઢોક. તો આ બધા જે પક્ષીઓ જે અલગ અલગ જાતિના પક્ષીઓ જે છે જે શિયાળા દરમિયાન અહીંયા આવે છે એ પોતાના બચ્ચા અહીંયા સેફ લાગે છે એની જગ્યા, કંઈ મારા બચ્ચા કે મારા ઈંડાને કોઈ નુકસાન નહીં પહોંચાડે એના માટે બચ્ચા અહીંયા ઈંડા મૂકે છે. ઈંડા મૂકીને બચ્ચા થયા બાદ ઉત્તરાયણ બાદ એ ત્યાંથી અહીંથી બધા જતા રહે છે.